ग्लोबल માર્કેટના ફ્રન્ટ ઉપરથી આજે આપણે વાત કરીએ તો જે રીતના આપણે હેડલાઇન્સમાં પણ સાંભળ્યું કે ગ્લોબલ માર્કેટના ફ્રન્ટ ઉપરથી આપણને જે સિનારિયો બનતો દેખાઈ રહ્યો છે નેગેટિવ સાઈડ ઉપરના ક્યુઝ આપણને બનતા દેખાઈ રહ્યા છે અને નેગેટિવ એટલા હદ સુધી છે કે આપણે અહીંયા માર્કેટનું જે એક્શન છે એને આપણે સારા એવા લાલ નિશાન તરફ શરૂઆત તરફ જોઈ શકીશું મેજર ફેક્ટર જો તમે તો આજના દિવસમાં આપણને દેખાઈ રહ્યો છે ક્રૂડ પ્રાઇસીસનું છે સડનલી જે આપણને ક્રૂડની અંદર જે પ્રાઇસ એક્શન આવતું દેખાયું છે એ પ્રાઇસ એક્શન આપણા માર્કેટના સેટઅપને વધારે અહીંયાથી વીક કરતું દેખાઈ શકે તેમ છે કારણ કે એશિયન માર્કેટના ફ્રન્ટ ઉપર જુઓ તમે પર્ટિક્યુલરલી આપણે એશિયન કન્ટ્રીઝની અંદર સૌથી વધારે ઓઇલના ઇમ્પોર્ટર્સ છીએ અને આ ઓઇલ ઇમ્પોર્ટર્સને લઈને આપણે જોઈએ તો અહીંયા જો રશિયાના ક્રૂડના સપ્લાય ઉપર બ્રેક લાગતી દેખાશે તો મોટી નેગેટિવ અસર થતી દેખાશે કારણ કે ઓવરઓલ વર્લ્ડ પ્રોડક્શનની અંદર રશિયાનો પાર્ટિસિપેશન છે 12% સુધીનું છે તો એ સપ્લાયની જો અહીંયા કન્સ્ટ્રેન્ટ થાય છે તો ભાઈ પરિસ્થિતિ વધારે ખરાબ થતી દેખાઈ શકશે હવે જો આ પ્રકારના સેન્શન લાગે છે તો એને લઈને પ્રાઇસીસ જે છે તે આપણને સૌથી વધારે ઇફેક્ટ થતા દેખાશે અને તમે ક્રૂડના પ્રાઇસીસ અત્યારે પણ જુઓ તો ક્લિયરલી આપણને એક દેખાઈ રહ્યા છે કે જ્યાં આપણને ઓલમોસ્ટ લગભગ 13 વર્ષનો આપણે ઉચ્ચકાંક જોઈ રહ્યા છે 2008ની અંદર આપણે જોયું હતું કે ક્રૂડ પ્રાઇસીસ આપણને $145 સુધી પહોંચતા દેખાયા હતા અને અત્યારે આપણે $128 સુધીના પ્રાઇસીસ આવતા જોઈ રહ્યા છે અને જો હજુ આ રશિયા અને યુક્રેનનો વિવાદ વધુ ચાલે છે તો પછી કદાચ આપણે એ પ્રાઇસીસ તરફ પણ આગળ વધતા દેખાઈશું ત્યારે આપણે જોયું હતું કે ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સની અંદર જે સેલ ઓફ આવતું દેખાયું હતું એ સેલ ઓફ માટેના ટ્રિગર્સ જે છે તે આજના દિવસમાં આપણે અહીંયા આપણા માર્કેટ્સની અંદર પણ આવતા જોઈ શકીશું પર્ટિક્યુલરલી તમે એસજીએક્સ નિફ્ટીના સંકેત જો તો એ પણ આપણને અત્યારે ઓલરેડી 16,000ની નીચેની શરૂઆત માટેના સંકેતો આપી રહ્યું છે તો અહીંયા આપણે સિનારિયો જે જોઈ રહ્યા છે એ સિનારિયો આપણી સમક્ષ આવતો દેખાઈ રહ્યો છે કે માર્કેટ અહીંયાથી જે રિએક્શન આપતું દેખાશે એ રિએક્શન આપણને આગળ કેવી રીતના અહીંયા અટકતું દેખાય છે કે નહીં અને આ જે આખું એસ્કલેશન થયું છે એ કેવી રીતના પ્લેઆઉટ થતું દેખાશે અને સાથે તમે ડાઉનના માર્કેટ્સ ઉપર પણ નજર કરો તો એ પણ આપણા જે એક્સપર્ટ જણાવી રહ્યા હતા એ મુજબ આપણને વીકનેસ તરફના ટ્રેન્ડ સાથે જ આગળ વધતું દેખાયું છે અને આજના દિવસમાં તો કદાચ અહીંયા જે પ્રમાણેના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ ડાઉ ફ્યુચર્સ તરફથી વધારે વીકનેસ માટેના ક્યુઝ પણ બનતા દેખાઈ રહ્યા છે તો એક વખત અહીંયા આગળ વધીએ અને આપણા એક્સપર્ટના ઓપિનિયન પણ સમજીએ કે અહીંયા શું ધ્યાન રાખવાનું રહેશે આજના દિવસના એક્શન માટેનું ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર આપણી સાથે જોડાઈ ગયા છે કુનાલ ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ યુએસ માર્કેટને આપ અહીંયાથી કેવી રીતે જોઈ રહ્યા છો ગુડ મોર્નિંગ વિક્રમભાઈ અત્યારે આ લેવલ પર યુએસ માર્કેટની વાત કરીએ તો રિસેન્ટમાં જે ફોલ આવી ગયો છે રિસેન્ટમાં જે બોટમ બનાવ્યો છે 32,280 પાસેનો અત્યારે હાલ પૂરતો મને એક સારો એવો સપોર્ટ ત્યાં જોવા મળી ગયો છે એન્ડ જોવા જઈએ ને તો ડાઉ ફ્યુચરમાં જે બોટમ બનાવ્યો છે એક લેવલ પર હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન પણ બનાવ્યું છે તો લાઇકલી ચાન્સીસ છે કે અત્યારે આપણને એક સાઇડવેઝ મુમેન્ટમ જોવા મળી શકે છે હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન એના બેઝ પર આપણને બાઉન્સ બેક જોવા મળ્યું છે બાઉન્સ બેકના બેઝ પર 34,100 સુધીના લેવલ પણ જોવા મળ્યા છે પણ વિક્રમભાઈ છેલ્લા 3-4 દિવસની વાત કરીને પર્ટિક્યુલરલી 3-4 દિવસ તો મને એવું લાગે છે કે અત્યારે એક સાઇડવેઝ મુમેન્ટમ ડાઉ ફ્યુચરમાં જોવા મળી રહી છે નીચેમાં 33,200 લેવલ છે એન્ડ ઉપરમાં 34,100 લેવલ છે જેની વચ્ચે અત્યારે ડાઉ જોન્સ ફ્યુચર ટ્રેડ કરી રહ્યું છે તો અત્યારે જે વ્યૂ બની રહ્યો છે સાઇડવેઝનો બની રહ્યો છે ઓલરેડી બાઉન્સ બેક આપણને જોવા મળી ગયું છે હેમર કેન્ડલસ્ટિક્સના બેઝ પર પણ અત્યારનો જે વ્યૂ છે સાઇડવેઝનો છે 34,100 લેવલ છે ઉપરમાં અને નીચેમાં જોવા જઈએ 33,200 લેવલ છે આ જ લેવલની વચ્ચે ડાઉ ફ્યુચર ટ્રેડ કરી શકે છે એવું અત્યારે જોવા મળી રહ્યું છે સો જ્યાં સુધી આઈધર સાઈડનું લેવલ બ્રેક નહીં થાય ત્યાં સુધી પર્ટિક્યુલર ડાયરેક્શન હાલ પૂરતી આપણને જોવા નહીં મળે તો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી ડાઉ જોન્સ ફ્યુચરમાં ડાઉન સાઈડનો છે પછી સામે સાઈડ જો હું નાસ્ટેકની વાત કરું નાસ્ટેકમાં અત્યારે જે પ્રમાણેની મોમેન્ટમ જોવા મળી રહી છે મને એવું લાગે છે કે એક રેન્જ હતી એ રેન્જ બ્રેક થતી અત્યારે આપણને આ લેવલ પર જોવા મળી રહી છે 33,790-33,750 એક સપોર્ટ હતો અત્યારે 33,566 રીડિંગ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે તો એવું લાગે છે કે નીચેમાં હજુ પણ 300-400 પોઈન્ટનો ઘટાડો આપણને એ લેવલ પર જોવા મળી શકે છે તો વ્યૂ અત્યારે નાસ્ટેકમાં ડાઉન સાઈડનો જ બની રહ્યો છે તો મારો વ્યૂ અત્યારે પર્ટિક્યુલરલી ડાઉ જોન્સ માટે એક સાઇડવેઝનો બની રહ્યો છે નાસ્ટેકમાં મને એવું લાગે છે કે આપણને એક ડાઉન સાઈડનો મોમેન્ટમ પ્રેઝર લેવલથી જોવા મળી શકે 300-400 પોઈન્ટનો ઘટાડો આપણને એ લેવલ પર જોવા મળી શકે એની સાથે જ કુનાલ આજે એક વખત ક્રૂડના પણ ચાર્ટ જો જે પ્રમાણેનું આપણને ગામા સ્ક્વીઝ થતું દેખાયું છે અને એના કારણે આપણે જોયો તો જે મોટા શોર્ટ પોઝિશન્સ હતા એ પણ આપણને અહીંયાથી એક્ઝિટ થતા દેખાઈ રહ્યા છે અને એની આખી સિચ્યુએશન જોવો તમે તો ક્રૂડ પ્રાઇસીસની અંદર એક શૂટઅપ થતી દેખાઈ રહી છે અહીંયા આપણે કયા લેવલ્સને વોચઆઉટ કરવાની રહેશે હવે અહીંયાથી ક્રૂડ નીચેની તરફ પણ જો કદાચ આવે છે થોડું ઉપરના લેવલથી કુલ ઓફ થાય છે તો પણ કયા લેવલ ઉપર એક સપોર્ટ લેતું દેખાઈ શકશે અને ઉપરની તરફ કયા પ્રાઇસીસને આપણે રેઝિસ્ટન્સ તરીકે જોવાનું રહેશે કારણ કે 13 વર્ષના ઉચ્ચતમ સ્તર ઉપર આપણે ભાવ પહોંચતા જોઈ રહ્યા છીએ
યસ વિક્રમભાઈ, જોવા જઈએ તો અત્યારે ક્રૂડ ઓઇલ ડબ્લ્યુટીઆઈની વાત કરીએ તો 124.20 અરાઉન્ડ અત્યારે ક્રૂડ ઓઇલ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે એન્ડ લાઇકલી ચાન્સીસ છે કે હજુ પણ ઉપરના લેવલ પર શૂટઅપ થઈ શકે છે. કેમ કે રિસેન્ટ ડેઝમાં જે આપણને મોમેન્ટમ જોવા મળી છે વિક્રમભાઈ, એવું નથી કે આ ડ્રાય વોલ્યુમ સાથે મોમેન્ટમ છે, એક સારા એવા અબવરેજ વોલ્યુમ સાથે અત્યારે આપણને ક્રૂડ ઓઇલમાં એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે. નાઉ જે મેજર બ્રેકઆઉટ લેવલ હતું આપણે વાત કરીએ તો 78-79 ના લેવલનું, એ ક્રોસ કર્યા પછી મેજર બ્રેકઆઉટ આ લેવલ આવતું હતું 114 નું. નાવ ક્રૂડ ઓઇલ અત્યારે 114 ના લેવલની ઉપર સસ્ટેન થઈ ગયું છે. જો વિક્રમભાઈ એક બે દિવસનું ક્લોઝિંગ આપણને 114-115 ની ઉપર જોવા મળે તો એવું લાગે છે કે લાસ્ટ જે હાઈ બનાવ્યા છે ઓલ ટાઈમ હાઈ 147.27 એની ઉપર પણ જવાના ચાન્સીસ છે. તો મોટામાં મોટી જે વ્યૂ બની રહ્યો છે ક્રૂડ ઓઇલ ફ્યુચર માટેનો એ ઉપરની સાઈડનો જ બની રહ્યો છે. એક બે દિવસનું ક્લોઝિંગ અબોવ 114 આપણને ઉપરમાં 147 સુધીના પણ લેવલ બતાવી શકે છે. જ્યારે હું નીચેના સપોર્ટની વાત કરું તો અત્યારે હાલ પૂરતો સપોર્ટ વિક્રમાય જોવા જઈએ તો જે ગેપ બનાવી છે એ ગેપ પાસેનો જે સપોર્ટ આવી રહ્યો છે 114-115 જેની અત્યારે આપણે વાત થયા છે એ જ હાલ પૂરતો સપોર્ટ છે. તો 114-115 ની ઉપરનું લેવલ 147 સુધી આપણે લઈ જઈ શકે છે અને સપોર્ટ હાલ પૂરતો 114 નો જ છે.